હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું ઢોસાની રેસીપી. આ ઢોસાની રેસીપી હું સુરતની સ્ટ્રીટ ફૂડ છે જે રાજા રાણી ઢોસા કહેવામાં આવે છે. આ રાજા રાણી ઢોસા એટલા ટેસ્ટી અને ક્રિસ્પી અને એકદમ જ મજા આવે ખાવાની એવા ઢોસા બનીને રેડી થાય છે. તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી હરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. રાજા રાણી ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા ઢોસાનું બેટર રેડી કરવાનું છે. ઢોસાનું બેટર મેં અહીંયા પહેલાંથી જ રેડી કરીને રાખ્યું છે, તમે જોઈ શકો છો. અહીંયા ઢોસાનું બેટર તમારે કેવી રીતે બનાવવું એ મારી પાછળની રેસીપીમાં અલગ અલગ જાતના ઢોસા બનાવેલા છે, એમાં મેં બતાવેલું છે કે ઢોસાનું બેટર કેવી રીતે રેડી કરવાનું. હું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, તમે ત્યાંથી જોઈ શકો છો. તો રાજા રાણી ઢોસા બનાવવાનું આપણે શરૂ કરીએ. ગેસ ચાલુ કરીને આપણે ઢોસાની લોડી મૂકી દેવાની છે. લોડી અહીંયા આપણી ગરમ થઈ ગઈ છે, તો એના પર આપણે ભીનો રૂમાલથી પહેલા ઊંચી લેશું અને આની અંદર આપણે 2-3 ચમચા જેટલું બેટર એડ કરીશું. અને જેમ આપણે નોર્મલ ઢોસા બનાવીએ છીએ એ રીતે ઢોસો બનાવવાનો. હવે ઉપરથી થોડું ડ્રાય થશે એટલે આની અંદર આપણે 1-2 ચમચી જેવું બટર એડ કરવાનું છે. બટર અહીંયા મેલ્ટ થાય એટલે તમારે આખામાં બટરને સ્પ્રેડ કરી દેવાનું છે. અહીંયા તમારે બટર જ એડ કરવાનું. આ ઢોસામાં બટરનો સ્વાદ બહુ સરસ લાગે છે. હવે આની અંદર 2 ચમચી જેવા ઝીણા કાંદા એડ કરીશું, 2 ચમચી જેવી કુબી એડ કરીશું, 1 ચમચી જેવા ઝીણા સમારેલા ટમેટા એડ કરીશું, 1 ચમચી જેવું ઝીણું સમારેલું ગાજર એડ કરીશું, 1 ચમચી જેવા આપણે કેપ્સિકમ એડ કરીશું ઝીણા સમારેલા, 1 ચમચી જેવા આપણે ઝીણા સમારેલા બીટ એડ કરીશું, 1 ચમચી જેવું આપણે લસણની ચટણી એડ કરવાની છે, 1 ચમચી જેવું આપણે ગ્રીન ચીલી સોસ એડ કરીશું, 1 ચમચી જેવું આપણે રેડ ચીલી સોસ એડ કરીશું, 1-2 ચમચી જેવું આપણે ટમેટો કેચઅપ એડ કરવાનું, 3 ચમચી જેવું આપણે પનીર એડ કરીશું. અહીંયા પનીર તમારે છીણીને જ એડ કરવાનું. ઉપરથી થોડું આપણે સાંભાર પાવડર સ્પ્રિન્કલ કરીશું, થોડોક આપણે ગરમ મસાલો પાવડર સ્પ્રિન્કલ કરીશું, ઉપરથી આપણે થોડો જીરું પાવડર સ્પ્રિન્કલ કરીશું, થોડું લાલ મરચું પાવડર એડ કરીશું. 2 ચમચી જેવું આપણે મેયોનીઝ એડ કરવાનું છે. અહીંયા તમે કોઈ બી મેયોનીઝ એડ કરી શકો છો. થોડી કોથમીર એડ કરીશું, ઉપરથી આપણે થોડી ચીઝ એડ કરીશું. અહીંયા મેં પ્રોસેસ્ડ ચીઝ લીધી છે, તમે હવે જો મોઝરેલા ચીઝ લેવી હોય તો તમે લઈ શકો છો. ઉપરથી આપણે થોડું મિક્સ હર્બ એડ કરીશું, તમારી પાસે જો મિક્સ હર્બ ના હોય તો તમે ઓરેગાનો બી એડ કરી શકો છો. ઉપરથી આપણે થોડું ચાટ મસાલો પાવડર સ્પ્રિન્કલ કરીશું, ઉપરથી આપણે થોડું 1 ચમચી જેવું બટર એડ કરીશું. હવે આ બધી વસ્તુને આપણે જે આપણે પાઉંભાજીનું મેશર હોય છે એનાથી આપણે બધું સરસ રીતે આને આવી રીતે મેશ કરી લેવાનું. પાછું આવી રીતે બધું ભેગું કરવાનું તમારે અને ફરીથી આને આવી રીતે મેશ કરવાનું છે. બધી બાજુ આને આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. હવે આપણે આને 1 મિનિટ જેવું આને આવી રીતે કૂક થવા દેવાનું છે. અહીંયા આપણે રાજા રાણી ઢોસા બનીને રેડી છે. હવે આને આપણે આવી રીતે કટ કરવાનું છે. અહીંયા હું પીઝા કટર એનાથી હું કટ કરું છું. ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની. અહીંયા આપણા કટ થઈ ગયા છે. હવે આના ઉપર આપણે 1 ચમચી જેવું મેયોનીઝ એડ કરીશું, થોડું ચીઝ સ્પ્રેડ કરીશું અને ઉપરથી આપણે થોડા કોથમીરના પાન એડ કરીશું. અહીંયા આપણા રાજા રાણી ઢોસા રેડી છે. હવે આને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એને આપણે એક એક આવી રીતે ફોલ્ડ કરી દઈશું. જો તમારે ફોલ્ડ ના કરવો હોય તો તમે આવી રીતે એક એક પ્લેટમાં લઈને બી ખાઈ શકો છો, પણ આપણે ફોલ્ડ કરવાથી બાળકોને ફાવે એટલે આપણે એક એક અંદરની સાઈડથી આપણે એને ફોલ્ડ કરવાનું છે. આવી રીતે આપણે ફોલ્ડ કરી દેવાનું અને એક પ્લેટમાં લઈ લઈશું. અહીંયા આપણે બધા જ આવી રીતે ફોલ્ડ કરીને રેડી કરવાના છે. અહીંયા આપણા રાજા રાણી ઢોસા સર્વ કરીને રેડી છે. બહુ ટેસ્ટી બને છે.
आ ढोसा क्रिस्पी एटला बने छे अने टेस्ट में भी एटला सरस बने छे। मैं आनी साथे सांभार अने चटनी सर्व कर्या छे, पण आ ढोसा जोड़े जो सांभार अने चटनी ना होय तो भी बहु मजा आवे छे खावानी, एटला टेस्टी लागे छे। तमे एकवार थी जरूर थी अने चोक्कस थी ट्राय करजो। जो तमने मारी आवी हरेक नवी रेसिपी जोवी गमती होय तो मारी चेनल ने सब्सक्राइब करजो, बेल आइकन पर क्लिक करजो अने लाइक करजो। थैंक यू।